સુરતના નાના વેપારીઓ ટેક્સમાં રાહત આપવાની માંગ કરી છે. કોરોનાની બીજી લહેરમાં નાના વેપારીઓને વધુ નુકસાન થયું છે. બીજી લહેરમાં મોટા ઉદ્યોગો ચાલુ હતા, નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. નાના વેપારીઓની માંગ છે કે સરકાર તેમને ટેક્સમાં રાહત આપે તો તેઓ પગભર થઈ શકે. સાથે જ વેપારીઓ માંગ કરી છે કે તેમને વેરા વીજ બિલમાં રાહત આપવામાં આવે. કોરોના કાળમાં વેપારીઓને ખૂબ જ આર્થિક માર પડ્યો છે, જેમાંથી બેઠા થવા માટે વેપારી સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓની પણ કમર તૂટી ગઈ છે. તેમને પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ જે રીતે રાજ્ય સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને જીમના જે સંચાલકો છે તેમને જે રીતે ટેક્સમાં રાહત કરવામાં આવી છે, ત્યારબાદ જે વેપારીઓ છે તે વેપારીઓએ પણ પોતાના જે દુકાનો છે તે દુકાનોના ટેક્સમાં રાહતની વાત કરી છે. ખાસ કરીને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સુરતના નાના વેપારીઓ આપણી સાથે જોડાયા છે. તેમની પણ એક માંગ છે કે જે રીતે મોટા વેપારીઓ ટેક્સમાં રાહત આપવામાં આવી છે તે જ રીતે નાના વેપારીઓને પણ ટેક્સમાં રાહત આપવામાં આવે કે જેને લઈને પોતે ફરીથી પગભર થઈ શકે. હાલ આપણી સાથે વેપારીગણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, ખાસ કરીને જે રીતે મોટા વેપારીઓને રાહત આપવામાં આવી છે, મોટા ધંધાઓને રાહત આપવામાં આવી છે, રાજ્ય સરકારથી શું અપેક્ષા? બિલકુલ, રાજ્ય સરકારે જે મોટા ધંધા ઉદ્યોગકારો છે એમને રાહત આપવામાં ટેક્સમાં જે જાહેરાત કરી છે તો નાના અને મધ્યમ વર્ગના લોકો પણ હેરાન છે, પરેશાન છે. એમને પણ ધંધો નથી કરી શક્યા. હાઉસ ટેક્સ છે, દુકાનોના ટેક્સ છે, જીએસટી છે, આ બધી બાબતો. મને ખાસ કરીને વીજળી, જ્યારે આખા ગુજરાતમાં વીજળીનો દર ખૂબ જ વધારે છે તો વીજળીના દરમાં પણ રાહત આપવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારશ્રી પાસે, અને અપેક્ષા પણ છે સરકાર મધ્યમ વર્ગના લોકો માટે પણ કંઈક વિચારશે. સરકાર મધ્યમ વર્ગ માટે પણ વિચારશે. આપણી સાથે અન્ય પણ વેપારી છે જે આપ પણ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. જે રીતે રાહત અન્ય ધંધામાં આપવામાં આવી છે, આપની શું માંગ? મારી માંગ તો એવી છે સાહેબ કે અગર તમે કોરોના કાળથી અત્યાર લગીનો તમે માહોલ જોતા હો તો પહેલું લોકડાઉન જ્યારે થયેલું 2020ની અંદર ત્યારે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ અને ઘણી બધી કારખાનાઓ પણ બંધ હતા, પણ આ વખતેનું જે લોકડાઉન હતું એમાં સૌથી મોટી રાહત એ લોકોને પહેલાં આપી સરકારે. પછી જરાક હળવું થયું કોરોના તો જે મોટા મોટા વર્ગના જે બિઝનેસમેન છે, એ ઉદ્યોગકારો છે, એ લોકોને આ રીતના છૂટછાટ આપી કે ભાઈ વેરા બિલની અંદર જે ઘટોતરી છે કે લાઇટ બિલની અંદર. પણ જે નાના વેપારીઓ છે એ લોકો વોટર નથી, એ લોકો વોટ નથી આપવાના. અમે લોકો શું કરીએ? નાના વેપારીઓએ શું કરવું જોઈએ? અમારા ધંધાઓ તો બંધ હતા, સદંતર બંધ હતા, હજુ પણ ધંધા જે રીતના ચાલી રહ્યા છે સવારે 9 થી 6, આ શું ચાલી રહ્યું છે? સમજની બહાર છે સાહેબ. જી, આપકી ક્યા માંગ હે? નમસ્કાર, અધ્યક્ષ અંબિકા પ્રસાદ મિશ્રા. આજ જો પરિસ્થિતિ સાલ ભર સે ચલી આ રહી હૈ, ઇસ પરિસ્થિતિઓ કે આધાર પે એક છોટે વેપારી હો યા બડે, હમે એસા નહીં કે બડા વેપારી, ઉનકે ભી લિયે કરના ચાહિયે, લેકિન એક છોટે વેપારી કો ભી સમ મે રખતે હુએ, ઉનકી ભી વેદના સરકાર સમજે ઔર ઉનકી ભી પીડા સમજતે હુએ, એક થોડા સા અગર હમે રાહત દિયા જાય તો બહોત બહેતર હોગા. હમ સરકાર સે યહી આશા અપેક્ષા રખતે હૈ. જીસ તરફ બડે જે રીતે મોટા ઉદ્યોગોને રાહત આપવામાં આવી છે, આપની શું માંગ? આપ પણ નાના વ્યવસાય સાથે સંકળાયેલા છો. નાના વેપારી સાથે તો જો ગુજરાત સરકાર નહીં આપે તો કંઈ નહીં, પણ સુરત મહાનગરપાલિકા વેરા બિલમાં થોડી માફી કરી આપે, પછી વીજળી બિલની અંદર જે એમનું મિનિમમ ભાડું છે તે એમાં થોડીક રાહત કરી આપે તો સારું, કેમ કે અમે નાના વેપારી, અમારે માણસોને પગાર બી ભરેલા છે. અમે જો રાહત આપી શકતા હોય અમારા માણસોને તો ગુજરાત સરકાર કેમ નહીં આપી શકે? એમ અમે બી ભાડું બી ભરેલું છે, નાના માણસો, અમારા બી નાના નાના જ માણસો છે, તો અમે એને પગાર બી ભરી આપ્યો છે, ભલે પ્લસ માઇનસ થોડો ઘણો પણ આપ્યો છે, તો સરકાર બી અમને થોડું પ્લસ માઇનસ કરી આપે તો સારું રહે. તો આ તા નાના વેપારીઓ જેઓની કેટલીક જે દુકાનો છે, ઓફિસ છે, તે ભાડા પર છે, ભાડા ભરવા મુશ્કેલ છે, ત્યારે મોટા વેપારીઓને જે રીતે ટેક્સમાં રાહત આપવામાં આવી છે ત્યારબાદ નાના વેપારીઓ દ્વારા પણ રાજ્ય સરકાર પાસે એક માંગ ઉઠવા પામી છે કે તેમને પણ કેટલાક જે ટેક્સો છે તેમાં રાહત આપવામાં આવે કે જેને લઈને તેઓ કોરોનાની બીજી લહેર બાદ તેઓ પગભર થઈ શકે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.